નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર જૂન બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ પાંચ પ્રશ્નો છે તો પાંચમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે સેમ ટુ સેમ મિત્રો અહીંયા તમે જોઈ શકશો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જેના જવાબો પણ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં અહીંયા પણ હું તમને જવાબો જણાવીશ બધાના ત્યારે તમારે ચેક કરીને કહેવાનું છે કે ટોટલ ભારતના ઇતિહાસના પાંચ પ્રશ્નો અને ભૂગોળના પાંચ પ્રશ્નો તો આ દસ પ્રશ્નો છે તો દસમાંથી તમે ટોટલ કેટલા માર્ક્સ મેળવ્યા છે વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે યાદ રાખ લેજો ભારતના ચૂંટણી કમિશનરની વાત થઈ છે તો જવાબ રહેશે અનુપચંદ્ર પાંડે કોની કરવામાં આવી છે અનુપચંદ્ર પાંડે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો અનુપચંદ્ર પાંડેની ભારતના ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઓપ્શન એ છે સુશીલ સુશીલ સુશીલચંદ્ર કોણ છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોરા ભારતના ત્રેવીસમાં નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર હતા અને રાજીવ કુમાર છે તેઓ તેઓ પણ એક ચૂંટણી કમિશનર છે આપણે ભણી અહીંયા વાત કરી છે આપણે અનુપચંદ્ર પાંડેની તો એના વિશે જોઈ લઈએ ઓગણીસો ચોર્યાસીની બેચના તેઓ ઉત્તર પ્રદેશ કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી છે અને ચૂંટણી કમિશનર બની ગયા છે અને હવે મેં તમને કીધું મિત્રો ટોટલ ચૂંટણી પંચ છે તેમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલચંદ્ર ચૂંટણી રાજીવ કુમાર અને અનુપચંદ્ર પાંડે જેઓ પણ બની ગયા છે ચૂંટણી ચૂંટણી કમિશનર તો ત્રણ જણા સામેલ છે યાદ રાખી લેજો અહીંયા વાત થઈ છે ચૂંટણી પંચની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જેનો લોગો તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો તો એના વિશે આપણે જોઈ લઈએ મિત્રો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સ્થાપના થઈ હતી પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે અને તેના જે પ્રથમ જે અધ્યક્ષ હતા યાદ રાખ લેજો પ્રથમ અધ્યક્ષ તેમનું નામ શું હતું તો સુકુમાર સેન શું હતું સુકુમાર સેન અને હાલમાં તમે છે જોઈ શકો છો સુશીલચંદ્ર ચોવીસમાં નંબરના તેના અધ્યક્ષ એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનર આપણે કહી શકીએ શું કહી શકીએ મુખ્ય ચૂંટણી કમિશનર આટલું તમારે યાદ રાખવાનું છે એથી તમારા માટે પ્રશ્ન છે કે ગુજરાતના ચૂંટણી કમિશનરના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ગુજરાતના ચૂંટણી પંચના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી આપણે આગળ ભણ્યા હતા જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યારબાદનો સેકન્ડ સવાલ તાજેતરમાં કોણે મલ્ટી બ્રાન્ડ લોયલ્ટી પ્લેટફોર્મ જેને નામ છે પેબેક ઇન્ડિયા તે ખરીદી લીધું છે તો જવાબ રહેશે ભારત પે કોણે ખરીદ્યું છે ભારત પે ભારત પે છે તેણે આ પ્લેટફોર્મ ખરીદી લીધું છે ખાસ યાદ રાખી લેજો મલ્ટી બ્રાન્ડ લોયલ્ટી પ્લેટફોર્મ છે ચર્ચા કરી લઈએ આપણે એના વિશે તો તમને ખ્યાલ છે આપણે વેપારી ચૂકણીઓ હોય અથવા તો નાણાકીય સેવા હોય તે માટેના પ્રદાતા છે આ ભારત પે તેમણે છ મિલિયન ઓફલાઈન જે વેપારી ગ્રાહકો છે ને તેમને પુરસ્કાર અને લોયલ્ટી કાર્યક્રમોમાં મદદરૂપ થવા માટે મલ્ટી બ્રાન્ડ લોયલ્ટી પ્લેટફોર્મ છે પે બેક તે ખરીદી લીધું છે એવું કહી શકીએ પે બેક છે તેમાં હાલમાં આપણે ખરીદીઓની પહેલાંની વાત છે તો હાલમાં આઈસીઆઈસીઆઈ ઇન્વેસ્ટમેન્ટ અમેરિકન એક્સપ્રેસ છે તેનો નેવ ટકા હિસ્સો છે આઈસીઆઈસીઆઈ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીક ફંડ છે તેનો દસ ટકા હિસ્સો છે પરંતુ હવે શું થશે આ બધો હિસ્સો કોના પાસે આવી ગયો ફોનપે પર ફોનપેનો લોગો જોઈ શકો છો અશ્નીર ગ્રોવર તેના સીઈઓ છે હેડક્વાર્ટર નવી દિલ્હીમાં સ્થાપના બે હજાર અઢારમાં થઈ હતી ફોનપે પરથી શું યાદ રાખવાનું છે યાદ છે ને બે હજાર ત્રેવીસ સુધી ફોનપે છે તે આપણા આઈસીસી છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેનો ઓફિશિયલ સ્પોન્સર છે શું છે ઓફિશિયલ સ્પોન્સર છે ખાસ યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદનો ત્રીજો સવાલ તાજેતરમાં આવેલા ગ્લોબલ લેબિલિટી ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં પ્રથમ સ્થાન પર કોણ છે તો જવાબ રહેશે ઓકલેન્ડ ઓકલેન્ડ કયા કયા દેશમાં આવેલું છે તો આવશે ન્યૂઝીલેન્ડમાં ક્યાં આવેલું છે ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડની વાત થાય એટલે તમારે શું યાદ રાખવાનું છે તો થોડા સમય અગાઉ ફોર્ચ્યુનનો યાદ રાખજો ફોર્ચ્યુન ફોર્ચ્યુનનો અને વ્યવસ્થિત તમને લખીને જણાવું ફોર્ચ્યુન ફોર્ચ્યુનનો વિશ્વનો પચાસ નેતાઓની એક યાદી આવી હતી જેમાં પ્રથમ નંબર પર હતા ન્યૂઝીલેન્ડના જે પીએમ છે જેસિન્ડા આર્ડન ખાસ યાદ રાખી લેજો દસમા નંબર પર હતા અદાર પુનાવાલા જેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ છે તેના તેઓ હાલના ચેરમેન છે એકમાત્ર ભારતીય તેઓ સામેલ હતા ઓકલેન્ડની વાત થઈ છે ન્યૂઝીલેન્ડમાં આવેલું છે અને એના વિશે આપણે આગળ જોઈ લઈએ તો આ જે રિપોર્ટ છે તે જારી કરવામાં આવ્યો હતો ઇકોનોમ ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા અને ન્યૂઝીલેન્ડનું જે આમાં ખાસ જોઈશું ને મિત્રો તો ન્યૂઝીલેન્ડના અને ઓસ્ટ્રેલિયાના શહેરો છે ને તે જ છે વધારે ન્યૂઝીલેન્ડમાં કોવિડ નાઇન્ટીનમાં વધુ સ ઝડપી રીતે શહેરમાં જે એ લોકોએ સક્ષમતા રાખી છે ઓકે શહેરોમાં કોવિડ નાઇન્ટીનને વધુ રીતે આ જે સક્ષમતા અક્ષમતા રાખી છે તેના લીધે ઓકલેન્ડને જીવન નિર્વાહના રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે પ્રથમ સ્થાન પર છે ઓકે સેકન્ડ સ્થાન પર છે જાપાનનું ઓસાકા અને ત્રીજા નંબર પર છે ઓસ્ટ્રેલિયાનું એડિલેડ આ લોકો આ ઇન્ડેક્સમાં પહેલાં બીજા ત્રીજા સ્થાન પર છે સૌથી છેલ્લામાં છેલ્લે જે વાત કરીએ તો સીરિયાની રાજધાની દમાસ કસ છે કયું છે દમાસ્કસ છે તો અહીંથી તમારે યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિડીયો આગળ વધતા પહેલાં જણાવવાનું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો છે જે મિત્રોએ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તેઓ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ છે તે તમને દરરોજ મળી છે અહીંથી અહીંથી બિલકુલ ફ્રીમાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ચોથો સવાલ છે કે તાજેતરમાં આવેલા રિપોર્ટ અનુસાર કયા દેશે બીટકોઇન ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી વધારે ફાયદો થયો છે તો જવાબ રહેશે અમેરિકાને કોને ફાયદો થયો છે અમેરિકાને તમને મિત્રો ખ્યાલ છે ને બીટકોઇન ડિજિટલ કરન્સી છે શું છે ડિજિટલ કરન્સી છે એક તેનું કોઈ અસ્તિત્વ ના હોય હાર્ડવેર તરીકે એક પરંતુ ડિજિટલ કરન્સી છે તો ન્યૂયોર્કના મેનહટન સ્થિત બ્લોકચેઇન વિશ્લેષણ એક કંપની છે તેના દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે એમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના વેપારીઓએ બે હજાર વીસમાં બીટકોઇન ઇન્વેસ્ટમેન્ટ ગેનનો સૌથી વધારે ફાયદો મેળવ્યો છે આઠ સોરી ચાર પોઈન્ટ એક અબજ ડોલરનો ચીનના લોકો બીજા નંબર પર એક પોઈન્ટ એક અબજ ડોલર સાથે યાદ રાખી લેજો બે હજાર વીસમાં બિટકોઇનના રોકાણમાં ટોચના જે પચીસ દેશોમાં બસો એકવીસ મિલિયન ડોલરના નફા સાથે વાત કરીએ તો આમાં ભારત અઢારમા નંબર પર છે કેટલામાં નંબર પર છે અઢારમા નંબર પર છે પ્રથમ નંબર યાદ રાખવાનું યુએસએ અને ભારત છે અઢારમા નંબર પર યુએસની વાત થઈ છે તમને ખબર છે યુએસ એટલે કે અમેરિકા તેનું કેપિટલ કયું છે વોશિંગ્ટન ડીસી છે યાદ રાખી લેજો વોશિંગ્ટન ડીસી તેનું કેપિટલ છે પ્રેસિડેન્ટ તેના કોણ છે તો તેના પ્રેસિડેન્ટ કોણ છે જો બાઇડન કોણ છે જો બાઇડન છે વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે તો કમલા હેરિસ છે કોણ છે કમલા હેરિસ અને કમલા હેરિસ ભારતીય મૂળના અને પ્રથમ બ્લેક એવા તેઓ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે કરન્સી છે અમેરિકન ડોલર અને તેના રક્ષામંત્રીનું નામ યાદ રાખી લેજો લોયડ ઓસ્ટિન છે શું છે લોડ ઓસ્ટિન અને તેઓ પ્રથમ એવા લોડ ઓસ્ટિન પ્રથમ એવા બ્લેક સંરક્ષણ મંત્રી બન્યા હોય તેવું પ્રથમવાર બન્યું છે એટલું યાદ રાખવાનું છે પાંચમો સવાલ તાજેતરમાં ડેન્કો સિંગનું નિધન થયું છે તેઓ કોણ હતા ડેન્કો સિંગ તો જવાબ રહેશે એક બોક્સર હતા તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓનું તાજેતરમાં નિધન થઈ ગયું છે એશિયન ગેમ્સ ખાસ યાદ રાખજો એશિયન ગેમમાં ગોલ્ડ મેડાલિસ્ટ યાદ રાખજો એશિયન ગેમમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે તેમને લિવર કેન્સર હતું અને એની સામે લડતા લડતા નિધન થઈ ગયું છે વાત કરીએ તો ઓગણીસો અઠ્ઠાણુંમાં એશિયન ગેમ બેંગકોકમાં થાઇલેન્ડમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો ઓગણીસસો અઠ્ઠાણુંમાં તેમને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો અને બે હજાર તેરમાં તેમને આપણા દેશનો ચોથા ક્રમનો સર્વોચ્ચ નાગરિક સન્માન જેનું નામ છે પદ્મશ્રી તેનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા અહીંયા કીધું આપણે ચોથા ક્રમમાં તો પહેલા ક્રમનો કોણ છે તો પહેલા ક્રમનો શું આવે ભારત રત્ન શું આવશે ભારત રત્ન સેકન્ડ પર આવશે ભારત સોરી પદ્મ વિભૂષણ આવે શું આવે પદ્મ વિભૂષણ ત્રીજા નંબર પર આવશે પદ્મભૂષણ અને ચોથા નંબર પર તો તમને કહી દીધું પદ્મશ્રી આવશે ઓકે અહીંથી તમારા માટે પ્રશ્ન છે જો તમને યાદ હોય તો અહીંયા મેં જે પ્રમાણે દેખાડ્યું ને વન ટુ થ્રી ફોર એ રીતના આપણી જે ભારતીય જે સેના છે ભારતના ત્રણ સંરક્ષણ દળો છે તે ત્રણે ત્રણના જે વડા છે તેનું નામ કોઈને આવડતું હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જે ત્રણે ત્રણનું રિપોર્ટિંગ છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ આવે બિપિન રાવત જનરલ બિપિન રાવત હવે મિત્રો જોઈએ ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સુરક્ષિત હમ સુરક્ષિત તુમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે નીતિ આયોગ દ્વારા કોના દ્વારા નીતિ આયોગ દ્વારા હવે શું છે મિત્રો આ એકચ્યુઅલી એકચ્યુલી છે શું તો નીતિ આયોગ અને પીરામલ ફાઉન્ડેશને સાથે મળીને આ અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત કોવિડ નાઇન્ટીનના હળવા લક્ષણો ધરાવતા જે દર્દીઓ હોય એટલે કે ભારતના છવ્વીસ રાજ્યો અને એકસો બાર પછાત જિલ્લાઓ છે તેની અંદર આ યોજના શરૂ કરવામાં આવે છે સુરક્ષિત હમ સુરક્ષિત થીમ આ જે હળવા લક્ષણોવાળા દર્દીઓ હોય તેમને ઘરે ઘરે જ દેખરેખ અને સારવાર કરવામાં આવશે એના માટેનું આ એક અભિયાન છે નીતિ આયોગની વાત થઈ છે એક જાન્યુઆરી બે હજાર પંદરમાં સ્થાપના નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તેના જે અધ્યક્ષ કહી શકીએ ચેરમેન શું કહેવાય ચેરમેન તો ચેરમેન કોણ હોય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇસ ચેરમેન છે કુમાર અને સીઈઓ છે અમિતાભ કાંત સેકન્ડ સવાલ તાજેતરમાં કયો દેશ ઓપન સ્કાય ટ્રીટીમાંથી બહાર નીકળી ગયો છે તો જવાબ રહેશે રશિયા કયો દેશ રશિયા છે જે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટામાં મોટો દેશ છે તે ઓપન સ્કાય ટ્રીટી છે તેમાંથી નીકળી ગયો છે તમારા મનમાં પ્રશ્ન થતો જ હશે કે ઓપન સ્કાય ટ્રીટી શું છે તો ઓપન સ્કાય ટ્રીટી એમાં કેવું છે કે ઓગણીસો બાણુંમાં યાદ રાખજો ઓગણીસો બાણુંમાં ફિનલેન્ડનું હેન સિલ્કી છે ને તે આ ઓપન સ્કાય ટ્રીમાં હસ્તાક્ષર થયા હતા અને તે પ્રભાવમાં આવ્યું હતું એટલે કે અમલમાં આવ્યું હતું બે હજારમાં ચોત્રીસ દેશો તેમાં સામેલ છે અને એમાં કેવું છે કે જે આ દેશો છે તે બીજા દેશની સરહદમાં વિમાન ઉડાડી શકે પરંતુ હથિયાર વગરના યાદ રાખી લેજો બે હજાર વીસમાં એટલે કે ગયા વર્ષે અમેરિકામાંથી નીકળી ગયું છે અને ભારત આમાં છે જ નહીં ભારત આનો સભ્ય નથી રશિયાની વાત થઈ છે તો રશિયાનું કેપિટલ કયું છે મોસ્કો છે કરન્સી રશિયન રૂબલ પ્રેસિડન્ટ છે તેના પ્રેસિડન્ટ કોણ છે પુતિન છે વ્લાદિમીર પુતિન આટલું યાદ રાખવાનું છે તમારા માટે પ્રશ્ન છે કે રશિયાએ કોવિડ નાઇન્ટીન માટે એક જાનવરોની રસી બનાવી છે મતલબ કોવિડ નાઇન્ટીન વેક્સિન બનાવી છે આ પ્રાણીઓ માટેની તેનું નામ શું છે ત્રીજો સવાલ તાજેતરમાં કોને ડીઆરડીઓની ડે ટુ ડ્રીમ ટુ પોઈન્ટ ઝીરો સ્પર્ધામાં એવોર્ડ મળ્યો છે તો જવાબ રહેશે શિવાની શર્મા જેવો એક શિવાની વર્મા ડૉક્ટર શિવાની વર્મા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો તેમને આ એવોર્ડ મળ્યો છે એકચ્યુઅલી શું છે કે તેમણે એક એવી એઆઈ આધારિત એક ટેકનોલોજી બનાવી કે ચહેરો ઢંકાયેલો હોય અથવા તો અંધારું હોય તો પણ માણસના વ્યક્તિના શારીરિક પરિમાણોને આધારે તેની ઓળખ થઈ શકે છે એના માટે તેઓને એવોર્ડ આપવામાં આવે છે તેઓ એમિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તેઓ એક વૈજ્ઞાનિક છે ખાસ યાદ રાખી લેજો ડીઆરડીઓની વાત થઈ છે ઓગણીસો અઠ્ઠાવનમાં સ્થાપના થઈ હતી એક જાન્યુઆરીના રોજ દર વર્ષે એક જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે ડીઆરડીઓ દિવસ અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે એજન્સી એક્ઝિક્યુટિવ જી સતીશ રેડ્ડી છે ઓકે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું ફૂલ ફોર્મ છે તો આટલું તમારે યાદ રાખવાનું છે એમાંથી ડીઆરડીઓનું બીજું યાદ રાખવાનું છે કે ઓગણીસો અઠ્ઠાવનમાં ડીઆરડીઓની સ્થાપના થઈને ત્યારે જ નાસાની સ્થાપના થઈ હતી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ચોથો સવાલ તાજેતરમાં આવેલા ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ બે હજાર વીસના પ્રથમ ક્વાર્ટરમાં પ્રથમ સ્થાન પર કોણ છે તો આપણે ઓલરેડી તમે જોઈ ગયા છો તુર્કી છે શું છે તુર્કી તુર્કી આમાં પ્રથમ સ્થાન પર છે તો અહીંયા આપણે આ જે લિસ્ટ છે આ જે રેન્કિંગ કહી શકીએ ઇન્ડેક્સ કહી શકે છે નાઇટ ફ્રેન્ક દ્વારા ચાલી કરવામાં આવ્યો છે ભારતનું સ્થાન ખાસ યાદ રાખજો પંચાવનમાં નંબરનું છે કેટલામું ભારતનું પંચાવનનું પહેલું તુર્કી છે બે હજાર વીસની સરખામણીમાં બે હજાર એકવીસમાં ઘરોની કિંમતમાં ઘટાડો થયો છે એટલે ટોટલ અહીંયા છપ્પન દેશો છે તો છપ્પન દેશોમાંથી ભારત પંચાવનમાં નંબર પર છે એના પછી એક છેલ્લે દેશ સ્પેન છે ઓકે આ સારા આધારે પર છે તો જે ઘરોની કિંમત હોય છે ને તેના આધાર પર છે પાંચમો સવાલ તાજેતરમાં બંધન બેંકના એમડી સીઓ તરીકે કોની નિમણૂક થઈ છે તો જવાબ રહેશે ચંદ્રશેખર ઘોષ કોની નિમણૂક થઈ છે ચંદ્રશેખર ઘોષ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓ બની ગયા છે બંધન બેંકના ફરીથી યાદ રાખજો ફરીથી કેમ કે પહેલાં પણ તેઓ જ હતા બંધન મેઘની વાત કરીએ તો હવે તેમને ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવે છે યાદ રાખજો ત્રણ વર્ષ માટે બંધન વાત થઈ છે હેડક્વાર્ટર કોલકાતા અને સ્થાપના બે હજાર એકમાં થઈ હતી આટલું તમારે યાદ રાખવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચે ભારતના પૂર્વ કિનારો અથવા કાંઠો છે તે કયા નામે ઓળખાય છે કોરામંડલ શું કહેવાય ઓળખાય છે કોરામંડલ સેકન્ડ છે નીચેના પૈકી કયું કૃત્રિમ હાર્બર નથી કૃત્રિમ નથી તો કયું આવશે બેંગલુરુ ત્રીજો સવાલ ઇન્દિરા ગાંધી નહેર નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે તો સતલુજ નદીનું આવશે શું આવશે સતલુજ ફોર્થ સવાલ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર જેનું નામ છે લોકટક સરોવર તળટા ટાપુ તરીકે ઓળખાય છે કયા રાજ્યમાં આવેલું છે તો મણિપુરમાં આવ્યું છે કયામાં આવ્યું છે મણિપુર ચોથો છે ભગીરથી નદી ક્યાંથી ઉદભવે છે તો ગૌમુખમાંથી અહીંયા શું આવશે ગૌમુખમાંથી હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે તો હડપ્પા આવેલું છે રાવી નદીના કિનારે સેકન્ડ સવાલ નીચેના પૈકી કયા ગુપ્ત રાજાઓએ હણોને હરાવીને ભારતની બહાર કાઢી મૂક્યા હતા તો સ્કંદગુપ્ત શું આવશે સ્કંદગુપ્ત થર્ડ સવાલ વૈદિક યુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાયતું હતું તો ગૌધન એટલે કે ગાયો વધારે હોય ને તે વધારે સંપત્તિવાન કહેવાતો હતો ચોથો સવાલ બૌદ્ધ ધર્મના ત્રણ શરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો ભિક્ષુનો સમાવેશ ના થાય બાકી બધાનો સમાવેશ થાય પાંચમું છે કર્ણાવટ વિગ્રહ કઈ બે પ્રજા વચ્ચે થયો હતો લડાયો હતો તો અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે કોના વચ્ચે અંગ્રેજ અને ફ્રેન્ચ ફ્રેન્ચ વચ્ચે હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કઈ જગ્યાએ દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સેવાઓ ક્લસ્ટર આપવામાં આવશે જવાબ રહેશે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલું છે ક્યાં આવેલું છે આ ગાંધીનગરમાં આવેલું છે સેકન્ડ છે તાજેતરમાં કોના દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓની ઓળખ કરવા માટે આઈ ફેમિલિયા લોન્ચ કરવામાં આવ્યું છે તો ઇન્ટરપોલ દ્વારા કોના દ્વારા ઇન્ટરપોલ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં આઈસીસીનું ઓફિશિયલ પાર્ટનર કોણ બન્યું છે આપણે ભણી ગયા આ જ વિડીયોમાં સેકન્ડ છે તાજેતરમાં વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ સક્રિય આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્કોરર કોણ છે જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે મિત્રોમાં આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને thank you thank you very much for watching this video have a nice day